જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ઓનલાઈન અભ્યાસમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ પાંચમાં અંગ્રેજી વિષયમાં લેટર સ્ટેપ 1, 2, 3 આપણે જોઈ ગયા. હવે લેટર સ્ટેપ 3માં એક પોએમ અને એક સ્ટોરી બંનેની વાત હતી. આમાં લેટર સ્ટેપ 4માં પણ એક્ટિવિટી 1માં સ્નેપ ડેબ એન્ડ ક્લેપ એટલે કે એક પોએમ છે અને પછી એક સ્ટોરી છે. આપણે પહેલા પોએમ વિશે વાત કરીએ. એક્ટિવિટી 1, રાઇમ સંભાળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ, એટલે કે જે આ પોએમ છે ખાલી ગાવાની છે અને સાંભળવાની. સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે શું થાય? ચપટી વગાડવી. ટેપ એટલે પગ પછાડવો અને ક્લેપ એટલે તાળી પાડવી. એની વાત છે, આપણે રાઇમ છે ના આધારે ગાવાની છે. પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. શું કે છે? પુટ યોર બુક એટલે કે પુટ એટલે શું થાય? મૂકવું. યોર બુક, તમારી બુક છે એ ક્યાં મૂકો? ઇન ટુ યોર બેગ. તમારી બુક છે એ તમારી બેગમાં મૂકી દો. પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ. શું કે છે? તમારી નોટબુક પણ બેગમાં મૂકી દો. પુટ એટલે શું થાય? મૂકવો. યોર બુક અથવા યોર નોટબુક એટલે એ તો તમને ખબર. એન્ડ ઇન યોર બેગ એટલે કે તમારી બેગમાં, તમારા દફતરમાં મૂકી દો નોટબુક અને બુકને. હવે સ્નેપ યોર ફિંગર એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. સ્નેપ એટલે શું થાય? ચપટી વગર. તો ચપટી વગાડવાની વાત છે કે તમારી નોટબુક અને બુક બંને તમારી બેગમાં મૂકી દો અને પછી શું કરવાનું છે આખા ક્લાસે? સ્નેપ 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 એટલે કે ચપટી વગાડવાની છે. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. શું કે છે? પુટ ધ ચોક. ચોક છે એને ક્યાં મૂકવાનો છે? ટેબલ ઉપર. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ એટલે કે ચિત્ર છે એને દિવાલ પર લટકાવવાનું છે. ટેપ યોર ફીટ એન્ડ ટેપ 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 એટલે કે તમારા ટેપ એટલે ટેપ યોર ફીટ એટલે તમારો પગ પછાડો અને પછી પગ પછાડ્યા કરો. ટેપ ટેપ ટેપ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. જાવ અને ક્યાં ઉભા રહી જાવ? ગો એટલે કે જવું, સ્ટેન્ડ એટલે કે ઉભા રહેવું. તો જાવ અને સ્ટેન્ડ ઉભા રહી જાવ નિયર ધ ડોર દરવાજાની પાસે. જાવ અને દરવાજાની પાસે ઉભા રહી જાઓ. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. જાઓ અને ઉભા રહી જાઓ ક્યાં? તો કે અંડર ધ ફેન, પંખાની નીચે. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. જાઓ અને દરવાજાની પાસે ઉભા રહી જાઓ. પછી ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન, પંખાની નીચે ઉભી રહી જાઓ. રેઝ યોર હેન્ડ્સ એન્ડ ટેપ ટેપ ક્લેપ. તમારા હાથ ઊંચા કરો, ઉપર કરો. રેઝ એટલે ઊંચું કરો. તમારા હાથ ઊંચા કરો અને
સ્પોટલાઇટ બુક છે એમાં લખી લેવાના છે અને હું તમને ફોટો દ્વારા પણ